ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંદોબસ્ત માટે તૈનાત કરાયેલ SSBના એક ASI જવાનનું હૃદયરોગના હુમલાથી દેહાંત થતાં ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેમના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવાયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંદોબસ્તમાં ભાવનગરમાં SSB એટલે કે સશસ્ત્ર સીમાબળના જવાનો આવેલ, જેમાં એક ASI જવાન લેખરામ રામને અહીંયા ભાવનગર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ઉતારો મળેલ, જ્યાં તેમને વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. જોકે તેમનું દેહાંત થયું છે. જે વિગતો મળી રહી છે તે પ્રમાણે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને મતગણતરી માટે SSB એટલે કે 704F કંપનીને સ્ટ્રોંગ રૂમના બંદોબસ્ત માટે તૈનાત કરાયેલી હતી. SSBના ASI લેખરામ પ્રેમરામ રામ, જેમની અંદાજે ઉંમર 45 વર્ષની છે, તેઓ મૂળ રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના એક ગામના વતની છે અને તેઓ ઉત્તર પ્રદેશમાં સિદ્ધાર્થનગર એટલે કે ઇન્ડિયા નેપાળ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને હાલ ભાવનગરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંદોબસ્તમાં તેઓનું 16/12/2017 રોજ હૃદયરોગના હુમલામાં તેમનું દેહાંત થયું છે. તેમને ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ સ્મારકમાં ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. સાથે આ સમયે ભાવનગર જિલ્લાના કલેક્ટર, SP, DYSP સહિત SSBના DIG સુધીર વર્મા ખાસ હાજર રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમને ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેઓને તેમના વતન રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના ગામે તેમને લઈ જવાઈ રહ્યા છે. બંદોબસ્ત માટે આવેલા SSBના જવાન શ્રી લેખરામ પ્રેમારામ રામ, એમનું દુઃખદ અવસાન થયું છે. તેઓ 45 વર્ષના હતા અને સવારના સમયમાં એમને છાતીમાં દુખાવો અને બીજી એવી કમ્પ્લેન થતાં એમને સર્ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવેલા, પરંતુ એમનું દુઃખદ મૃત્યુ થયું છે. આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે એમના માનમાં સદગતને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ છે અને અહીંયાથી રાજસ્થાન ગંગાનગર ખાતે એમનું જ્યાં વતન છે ત્યાં SSBની ટીમ સાથે અને સ્થાનિક જિલ્લાની ટીમ સાથે દિવંગતના મૃતદેહને મોકલવામાં આવશે અને પૂરા સન્માન સાથે એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. જિલ્લાનું તંત્ર, જિલ્લાનું પોલીસ તંત્ર, SSBના DIG સાહેબ પણ અમારી સાથે આવેલા છે. એમના પરિવારને ભગવાન આજે ખૂબ મોટો દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે, એમના આત્માને ચિરંજીવ શાંતિ મળે એ ભગવાન પાસે અમારી પ્રાર્થના છે. અને સીમા સુરક્ષા બલ SSB એના આ જવાનને એમના આત્માને ચિરંજીવ શાંતિ મળે એ ભગવાન પાસે અમારી પ્રાર્થના. ચૂંટણીમાં એમના દ્વારા જે ખૂબ સુંદર ફરજ બજાવવામાં આવી હતી એ ખૂબ સિન્સિયર, હાર્ડવર્કિંગ અને કમિટેડ પ્રકારના કર્મચારી હતા એવા SSBના ASI એ આ રાષ્ટ્રીય ચૂંટણીની જે ફરજ છે એમાં દુઃખદ મૃત્યુ પામ્યા છે એને લઈને જિલ્લાનું તંત્ર શોક અનુભવે છે અને એમના પરિવારને સાંત્વના પાઠવી છે. ભગવાન એમના આત્માને ચીર શાંતિ આપે. ચૂંટણીની તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સરકાર BSF તેમજ SSBના જવાનને બંદોબસ્ત માટે ગુજરાતમાં મૂકે છે અને તેઓ ખડે પગે ફરજ નિભાવે છે. ઉત્તર પ્રદેશથી SSB 704F કંપનીની વિવિધ જગ્યાએ ભાવનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં અને સ્ટ્રોંગ રૂમ પાસે તેમની ટીમને તૈનાત કરાઈ હતી, જેમાં રાજગોર જ્ઞાતિની વાડીમાં તેમને ઉતારો આપવામાં આવેલ અને ત્યાં એક ASI જવાન લેખરામ પ્રેમરામ રામને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું દેહાંત થયું છે અને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના એક ગામે તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી તેમને લઈ જવામાં આવી રહ્યો છે. હાલ ઉલ્લેખનીય છે કે નેતાઓને, રાજકારણીઓને ફરવા માટે, પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર જેવી સુવિધાઓ મળી રહે છે, ત્યારે ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ આ SSBના ASI જવાનના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે છેક તેમના વતન પંજાબ બોર્ડર પાસે રાજસ્થાનના ગંગાનગર ખાતે અંદાજે 1200 થી વધુ કિલોમીટર દૂર લઈ જવાશે, જેમાં 20 કલાકથી વધુ સમય થશે. ત્યાં સુધી તેમના પરિવારને રાહ જોવી પડશે.
लेखराम हमारे असिस्टेंट सब इंस्पेक्टर थे जो सिद्धार्थनगर यूपी में नेपाल बॉर्डर पे डिप्लॉयड थे और यहाँ अभी असेंबली इलेक्शंस ड्यूटी के लिए भावनगर जिले में तैनात थे। आज सुबह उनको छाती में दर्द हुआ और उनको इमीडिएटली डिस्ट्रिक्ट हॉस्पिटल भावनगर में शिफ्ट किया गया जहाँ पे डॉक्टर्स ने ट्रीटमेंट दिया, बेस्ट कोशिश की लेकिन वो बच नहीं पाए और उनकी उनका देहांत हो गया। वो श्रीगंगानगर के रहने वाले हैं और अभी मैं आभार व्यक्त करता हूँ डीएम साहब का भी और एसपी साहब का कि उन्होंने पूरे सम्मान के साथ यहाँ उनको यहाँ से विदाई दे रहे हैं और हम उनको उनके घर श्रीगंगानगर भेज रहे हैं जहाँ पूरे सम्मान के साथ उनका अंतिम संस्कार होगा। हम इस घड़ी में पूरा एसएसबी परिवार उनके परिवार के साथ है और उनके परिवार को हम कंडोलेंसेस देते हैं और दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना करते हैं। धन्यवाद। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર આવેલા બંદોબસ્તમાં રાજસ્થાનના વતની એક એસએસબી ફોર્સના એએસઆઈ જવાન લેખરામ જેઓ શહીદ થયા છે ત્યારે હાલ તેમના પાર્થિવ દેહને અહીંયા ભાવનગર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યો છે અને તેમને ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન નાનુ ચુડાસમા સાથે ધવલ દિયોરા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।